वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभम निर्विघ्नम कुरु मे देव सर्व कार्येषु सर्वदा। दर्शक मित्रों, सर्वप्रथम आपने बात करीशु आजना पंचांग विषय। तो नजर करिए आजना पंचांग ऊपर। विक्रम संवत 2074 मां पुण्य पवित्र एवं आश्विन मास चाली रह्यो छे, जेनी अंदर कृष्ण पक्षे एकादशी आयाम एटले के आसो महिनानी वद पक्षनी 11 तिथि थयेल छे અને પવિત્ર એવો શનિવાર ચાલી રહ્યો છે। આજનું નક્ષત્ર પૂર્વા ફાલ્ગુની ચાલી રહ્યું છે। આજનો યોગ ઇન્દ્ર છે અને આજનું કરણ ભાવ ચાલી રહ્યું છે। દર્શક મિત્રો, આજની ચંદ્ર રાશિ સિંહ છે, જેના મૂળ અક્ષરો મ અને ટ આવે। તો આજના દિવસે જન્મ લેનાર નાના નાના ભૂલકાઓના નામ સિંહ રાશિ ઉપરથી રાખી શકાય। આજની તારીખ છે 3/11/2018। તો હવે આપણે વાત કરીશું આજના રાશિફળ વિશે। રાશિચક્રની અંદર સર્વપ્રથમ પહેલી રાશિ આવે છે મેષ રાશિ। મેષ રાશિના મૂળ અક્ષરો છે અ, લ અને ઈ। આ રાશિના જાતકોને આજના દિવસે શેર બજાર અને સોના ચાંદીની લેતી દેતીની અંદર ખરીદદારીની અંદર ખૂબ જ સારો લાભ થાય। આજના દિવસે ધંધા વ્યવસાયની અંદર પણ ખૂબ જ સારો લાભ થાય। ઓચિંતો ધન લાભ જળાઈ રહ્યો છે। આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે, પ્રગતિશીલ રહે। આજના દિવસે પોતાના રોજિંદા કાર્યની અંદર સમય વ્યસ્ત હોવા છતાં પણ પરિવારની સાથે થોડો સમય પસાર કરવો પડે। નાની મોટી યાત્રાના યોગો પણ દેખાઈ રહ્યા છે। આજનો દિવસ નવા સમાચાર લાવે, નવા મિત્રોની મુલાકાત કરાવે, નવા સંબંધો પણ બને। આજનો દિવસ ખૂબ જ સારો રહે। આરોગ્યની બાબતે દિવસ સારો જણાઈ રહ્યો છે। વિદ્યાર્થી વર્ગ માટે થોડી મહેનત કરવી પડે। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે વૃષભ રાશિ। વૃષભ રાશિના મૂળ અક્ષરો છે બ, વ અને ઉ। આ રાશિના જાતકોને આજના દિવસે જૂના ચાલી રહેલા જમીન અને મકાનને લઈને વિવાદિત કામોની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય। સરકારી કામોની અંદર વિજય પ્રાપ્ત થતો જણાઈ રહ્યો છે। આર્થિક દ્રષ્ટિએ સામાન્ય રીતે દિવસ થોડો ખર્ચાળ રહે, મિત્રોનો સાથ સહકાર મળી રહે, પોતાના વાણી અને વર્તન ઉપર થોડો વિવેક રાખો, કાબુ રાખો, અન્યથા સંબંધો પણ બગડતા દેખાઈ રહ્યા છે। પરિવારની અંદર ખાસ કરીને પત્નીની સાથે નાની મોટી તકરાર થવાના યોગો દેખાઈ રહ્યા છે। આજનો દિવસ માનસિક ચિંતામાં સામાન્ય વધારો કરાવે। આરોગ્યની બાબતે દિવસ ખૂબ જ સારો રહે। વિદ્યાર્થી વર્ગ માટે પણ દિવસ પ્રગતિશીલ રહે। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મિથુન રાશિ। મિથુન રાશિના મૂળ અક્ષરો છે ક, છ અને ઘ। આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ પણ પ્રકારની લાંબી યાત્રા કે મુસાફરી કરવી નહીં। આજના દિવસે બાહ્ય ખાવા પીવાનું પણ શક્ય બને તો છોડવું, અન્યથા શારીરિક રીતે થોડી પીડા ભોગવવી પડે। આજના દિવસે માનસિક ચિંતામાં વધારો થાય, ખાસ કરીને વડીલોને લઈ અને એની તબિયતની બાબતે થોડી ભાગાદોડી રહે, ચિંતામાં વધારો થાય। આર્થિક દ્રષ્ટિએ દિવસ ખર્ચાળ રહે। આરોગ્યની બાબતે ખૂબ જ તકેદારી રાખવી, કાળજી રાખવી। સાહિત્ય અને સંગીતને લઈ અને એક ક્ષેત્રમાં આગળ વધનાર વ્યક્તિઓ આજના દિવસે પ્રગતિ કરી શકે। વિદ્યાર્થી વર્ગ માટે દિવસ થોડો મહેનતકારક રહે। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કર્ક રાશિ। કર્ક રાશિના મૂળ અક્ષરો છે ડ અને હ। આ રાશિના જાતકોને પોતાના દરરોજના નિત્ય રોજિંદા કાર્યક્રમની અંદર સમય વ્યસ્ત હોવા છતાં પણ પોતાના સગા સંબંધે મિત્રો અને સમાજ સેવાના કામકાજ માટે સમય ફાળવવો પડે। આજના દિવસે કુટુંબ પરિવારની અંદર નાની મોટી યશની પ્રાપ્તિ થાય। આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે, જૂના બગડેલા સંબંધો સુધરતા જણાય। આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ પ્રગતિશીલ રહે, આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, આરોગ્ય પણ સારું જણાય। દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો। मैं जिग्नेश आर मौर्य, ब्राइड इंग्लिश स्कूल CTM की तरफ से आप सभी को दीपावली एवं नूतन वर्षा अभिनंदन एवं
भाई बहनों के पावन पर्व ऐसे भाई दूज की आप सभी को ढेरों सारी शुभकामनाएं। हूँ डॉक्टर अमरीश त्रिपाठी, लायन्स क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232 B2 और भारतीय एजुकेशन ट्रस्ट ना परिवार तरफ थी हूँ आप सौ ने दिवाळी नी शुभकामनाओं पाठवु छू। तमारु जीवन अने सौनु जीवन एक सरस प्रकाशमय रहे अने सुखी संपन्न अने एक संस्कार थी भरेलु जीवन रहे तेवी मारी शुभकामनाओं छे। હું અરવિંદ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છું। દિવાળીની શુભકામના અને નવા વર્ષને પ્રજાને મારા પરિવાર ઓરથી અને મારા તરફથી ભગવાન નવા વર્ષમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી ભગવાને પ્રાર્થના કરું છું। સાથે સાથે નવા વર્ષમાં ગુજરાતની અને હિન્દુસ્તાનને માતાનો આશીર્વાદ રહે અને ખૂબ લોકોને રોજગારી મળે, શાંતિ મળે એવી મારી પ્રાર્થના છે। मैं डॉक्टर हसमुख अग्रवाल, यहाँ साहिबाग में रेशमबाई हॉस्पिटल चलाता हूँ। इस दिवाली के अवसर पे मैं अपने गुजरात के, भारत के लोगों को दिवाली की खूब खूब शुभकामना देता हूँ। महालक्ष्मी से प्रार्थना करता हूँ कि पूरे देश में वासियों के ऊपर धन की वर्षा बनी रहे, उसके माध्यम से सब लोग सुखी संपन्न हो और सबका स्वास्थ्य खूब बढ़िया रहे। ऐसे ही मैं दिवाली के अवसर पर पूरे देशवासियों को शुभकामना देता हूँ। मैं इंद्र मौर्य, ओम शांति विद्यालय की तरफ से आप सभी देशवासियों को दिवाली की और नए वर्ष की हार्दिक शुभकामना देता हूं। और विद्यार्थियों ये शुभकामना देता है कि आपका नया वर्ष मंगलकारी हो, शुभकारी हो और प्रतिकारी हो। હું જલ્પિન ભીમાણી, એમએન વિદ્યારય શાળા પરિવાર તરફથી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આ સાથે તમારું નવું વર્ષ ખૂબ જ સુખદમય રહે અને સમૃદ્ધિમય બની રહે એવી શુભેચ્છા અને દિલથી પ્રાર્થના। વિરામ બાદ ફરીવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં। રાશિચક્રમાં હવે આગળ વાત કરીએ તો હવેની રાશિ આવે છે સિંહ રાશિ। સિંહ રાશિના મૂળ અક્ષરો છે મ અને ટ। આ રાશિના જાતકોને આજના દિવસે ધંધા વ્યવસાયની અંદર સારો લાભ થાય, આજે નવા માણસોની મુલાકાત થાય, નવા મિત્રો બને, નવા સંબંધો બને, ધંધાની અંદર નવું મૂડીરોકાણ થાય, દેશ વિદેશમાંથી સારા ચમાચાર પ્રાપ્ત થતા દેખાઈ રહ્યા છે। વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ખૂબ જ સારો રહે, આરોગ્યની બાબતે પણ સારું જણાય। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કન્યા રાશિ। કન્યા રાશિના મૂળ અક્ષરો છે પ, ઠ અને અણ। આ રાશિના જાતકોને આજના દિવસે સરકારી કામકાજની અંદર થોડો વિલંબ થતો જણાઈ રહ્યો છે। કોઈ પણ આજના દિવસે નવું કાર્ય આરંભ કરવો નહીં, આજના દિવસે હાથમાં લીધેલા કાર્યની અંદર થોડી વધારે તમારે જહેમત કરવી પડે, આર્થિક દ્રષ્ટિએ
દિવસ થોડો ખર્ચાળ રહે, માનસિક ચિંતામાં વધારો થાય, ગાડી વાહન ચલાવતી વખતે ખૂબ જ કાળજી રાખવી, તકેદારી રાખવી, આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર ખાસ કરીને કાબૂ રાખો, આજનો દિવસ વિદ્યાર્થી વર્ગ માટે પ્રગતિશીલ રહે, આજના દિવસે આરોગ્ય સાચવવું. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે, તુલા રાશિ. તુલા રાશિના મૂળ અક્ષરો છે ર અને ત. આ રાશિના જાતકોને આજના દિવસે શેર બજાર, સોનું ચાંદીની ખરીદી કરવી નહીં, ધંધા વ્યવસાયની અંદર નવું મૂડીરોકાણ કરવું નહીં, આજના દિવસે પરિવારની અંદર પત્નીની સાથે નાની મોટી તકરાર થવાના યોગો દેખાઈ રહ્યા છે, આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, માનસિક ચિંતાની અંદર થોડો વધારો થતો જણાઈ રહ્યો છે, ખાસ કરીને નેત્ર એટલે કે આંખને લાગતી નાની મોટી સમસ્યાનો સામનો કરવો પડે, આજના દિવસે પોતાના ગુસ્સા ઉપર પણ કાબૂ રાખો, આજનો દિવસ કોઈની પણ વાત ઉપર વિશ્વાસ કરવો નહીં, કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા પોતાના વડીલોની સલાહ લેવી અને આગળ વધવું, તાત્કાલિક કોઈની વાતમાં આવી જવું નહીં, આજના દિવસે ખૂબ જ શાંતિ રાખવી, મન ઉપર કાબૂ રાખવું. ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે, વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના મૂળ અક્ષરો છે ન અને ય. આ રાશિના જાતકોને આજના દિવસે ખેલકૂદ અને રમતગમતના ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય, નવા પુરસ્કાર પ્રાપ્ત થાય, કુટુંબ પરિવારની અંદર માન સન્માન અને ઇજ્જત પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય, આજના દિવસે વિદેશને લગતા કામોની અંદર સારી સફળતા પ્રાપ્ત થાય, ઓચિંતો ધનલાભ થાય, જૂના બગડેલા સંબંધો પણ સુધરતા જણાય, વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે, આરોગ્ય પણ સારું જણાય. દર્શક મિત્રો, તો હવે સમય થયો છે એક નાનો એવો વિરામ લેવાનો. હું વિજય જાજુ સ્ટ્રીમ ગૃહપતિ NS ન્યૂઝ ચેનલના માધ્યમથી સર્વે NS ન્યૂઝ ચેનલના દર્શકોને દીપાવલી અને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આપ બધાનું નવું વર્ષ ખૂબ મંગલમય જાય, આપની દિવાળી ખૂબ સરસ રીતે નીકળે અને સેફલી સરસ રીતે આપણે આને ઉજવીએ અને બધા સૌ મળી અને દેશનો વિકાસ કરીએ એવી શુભકામનાઓ સહિત ધન્યવાદ પાઠવું છું. થેન્ક યુ. મિત્રો, ગુજરાત અને આખા ભારતમાં જે આપણે સંવત વર્ષ કહેવાય હિન્દુ વર્ષ, એ પ્રમાણે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે. એમાં ખાસ કરીને ગુજરાતીમાં બીજા બધા કરતાં, આખા ભારતમાં બીજા રાજ્યો કરતાં જુદી રીતે ઉજવવામાં આવે છે. 5 દિવસનો કન્ટિન્યુઅસ આ તહેવાર ઉજવવામાં આવે છે અને ખૂબ સારી રીતે ઉજવવામાં આવે છે. એના બીજા દિવસથી આપણા હિન્દુ વર્ષ પ્રમાણે નવું વર્ષ ચાલુ થતું હોય છે. તો આ માટે હું સરકાર વતી અને સિવિલ હોસ્પિટલ વતી આપ સૌને દિવાળી અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આપનું આવતું વર્ષ સારું જાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. મેં મહેશસિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું. આપકા નયે આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું. મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો
નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે ભણે અને આગળ વધે, અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે. હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન. દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું. મેં પ્રમોદ કુમાર યાદવ, સહયોગ ચેરિટેબલ ટ્રસ્ટ કી ઓર સે સભી દેશવાસીઓ કો દીપાવલી ઓર નયે વર્ષ કી હાર્દિક શુભકામનાએં ઓર ખૂબ ખૂબ બધાઈ દેતા હું. હું પ્રદીપ પરમાર, ધારાસભ્ય અસારવા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણીલાલ પટણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે. પંચાયતના સરપંચ રાણાભાઈ, ભગાભાઈ, સાંગાભાઈ તથા તલાટી સંજયભાઈ ભોજક તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. ગુજરાતની જનતા, મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળી મળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. અમીરગઢના ઉપપ્રમુખ રાયદરા સુરેશભાઈ રામભાઈ તરફથી દિવાળીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. વિરામ બાદ ફરીવાર આપ સર્વનું સ્વાગત છે આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં. રાશિચક્રમાં હવે આગળની રાશિની વાત કરીએ તો હવેની રાશિ આવે છે ધન રાશિ. ધન રાશિના મૂળ અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આ રાશિના જાતકોને આજના દિવસે તમામ ક્ષેત્રમાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય. ખાસ કરીને યુવા વર્ગ, લગ્ન ઉત્સુક યુવક અને યુવતી માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે.
વૈવિશાળ અને લગ્ન જેવી બાબતોની વાતચીત આગળ વધતી જણાય, શુભ કાર્યની સફળતા પ્રાપ્ત થાય, આજના દિવસે મોસાર પક્ષમાંથી સારા સમાચાર પ્રાપ્ત થાય, મિત્રોનો સંપૂર્ણ રીતે સાથ સહકાર પ્રાપ્ત થતો દેખાઈ રહ્યો છે, નવી ગાડી તથા વાહન ખરીદવાના યોગો પણ બની શકે છે, આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત રહે, વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહે। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મકર રાશિ। મકર રાશિના મૂળ અક્ષરો છે ખ, જ અને જ્ઞ। આ રાશિના જાતકોને આજના દિવસે જૂના ચાલી રહેલા વિવાદિત કાર્યોની અંદર સફળતા પ્રાપ્ત થાય, વિજય પ્રાપ્ત થાય, આજના દિવસે નવી જમીન તથા મકાન, ખેતીવાડી, શેર આવી સ્થાવર મિલકતો ખરીદવાના યોગો દેખાઈ રહ્યા છે। આજના દિવસે મિત્રોની સાથે હરવા ફરવાના યોગો પણ બની શકે છે। મોજ શોખ, હરવું ફરવું અને ખાવા પીવા પાછળ આજના દિવસે આર્થિક ખર્ચ થતો દેખાઈ રહ્યો છે। આજના દિવસે વિદ્યાર્થી વર્ગ માટે દિવસ ખૂબ જ મહેનતકારક રહે, પરિશ્રમદાયક રહે, આરોગ્ય થોડું સાચવવું। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે કુંભ રાશિ। કુંભ રાશિના મૂળ અક્ષરો છે ગ, ષ, સ અને સ। આ રાશિના જાતકોને આજના દિવસે વ્યવસાયિક ક્ષેત્રની અંદર ખૂબ જ સારો લાભ થાય, પ્રગતિકારક દિવસ રહે, આર્થિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ સારો રહે। આજના દિવસે જૂના બગડેલા કાર્યોની અંદર, સંબંધની અંદર મીઠાસ આવતી જણાય, મિત્રોનો સંપૂર્ણ રીતે સાથ સહકાર પ્રાપ્ત થાય, દેશ વિદેશને લગતા કામોની અંદર સફળતા પ્રાપ્ત થાય, વિદેશમાં રહેલા દોસ્તો, મિત્રો અને સગા સંબંધી પાસેથી સારી ભેટ સોગાદની પ્રાપ્તિ થાય, આજનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય। આજના દિવસે માનસિક ચિંતાની અંદર થોડી હળવાશ આવતી જણાય, માનસિક ચિંતા દૂર થતી જણાય, આજના દિવસે પરિવારની સાથે શાંતિમય દિવસ પસાર થાય। ત્યારબાદ રાશિચક્રમાં હવે આગળની રાશિ આવે છે મીન રાશિ। મીન રાશિના મૂળ અક્ષરો છે દ, ચ, જ અને થ। આ રાશિના જાતકોને આજના દિવસે સાહિત્ય, સંગીત, કલા અને નૃત્ય જેવા ક્ષેત્રની અંદર આગળ વધવાની નવી તક પ્રાપ્ત થાય, આજના દિવસે પોતાના સામાજિક કાર્યની અંદર પણ સમય ફાળવવો પડે, આર્થિક દ્રષ્ટિએ દિવસ થોડો ખર્ચાળ રહે, આરોગ્યની બાબતે થોડી તકેદારી રાખવી, શરીર થોડું સાચવવું, શક્ય બને તો બાહ્ય ખાવા પીવાનું થોડું છોડવું, અન્યથા પેટને લગતી સામાન્ય તકલીફનો સામનો પણ કરવો પડે। વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહે, પ્રગતિશીલ રહે, આગળ વધવાની નવી તકો પ્રાપ્ત થાય। દર્શક મિત્રો, તો આ હતું આજનું રાશિફળ, આની સાથે જ મને રજા આપશો, હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, આવતીકાલે ફરીવાર મળીશું આપના મનપસંદ કાર્યક્રમ આપની રાશિ આપના ભવિષ્યમાં। ત્યાં સુધી સર્વને જય મહાકાળ।